હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. શરૂ કરીશું 27 સપ્ટેમ્બરના કરંટ અફેર્સ. આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં પોલેન્ડમાં આયોજિત 13મા ક્રમના આંતરરાષ્ટ્રીય સિલેસિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સંદીપ કૌરે કેટલા કિગ્રા વજન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? સંદીપ કૌરે કુલ 52 કિગ્રા વજન કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે આ ચેમ્પિયનશિપમાં તેના અગાઉ મેરી કોમે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને મનીષાએ સિલ્વર મેડલ જીત્યો હતો. હવે આ સ્પર્ધા યોજાય છે પોલેન્ડમાં, સિલેસિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ પોલેન્ડમાં યોજાય છે. તો પોલેન્ડ એનું પાટનગર છે વોર્સો અને તેનું ચલણ છે પોલિશ ઝ્લોટી. અને હું તમને જણાવી દઉં કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે કરાર થયો હતો તે કરાર વોર્સો ખાતે થયો હતો, માટે તે વોર્સો કરાર તરીકે પણ જાણીતો છે. અને પોલેન્ડ એ યુરોપનું કન્ટ્રી છે. જર્મની, ચેક રિપબ્લિક, સ્લોવેકિયા, યુક્રેન, બેલારૂસ, લિથ્યુએનિયા, રશિયા, આ રશિયાનો પાર્ટ છે, તેની વચ્ચે આવેલું છે. પોલેન્ડ બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલો દેશ છે. ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલ રાષ્ટ્રીય ડિજિટલ સંચાર નીતિ 2018નો ઉદ્દેશ દેશના પ્રત્યેક નાગરિકને કેટલી સ્પીડ સુધીની બ્રોડબેન્ડ ડેટા કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાનો છે? તો ગઈકાલે જ રાષ્ટ્રીય ડિજિટલ સંચાર નીતિ 2018 જાહેર કરવામાં આવી છે અને તે અંતર્ગત ભારતના પ્રત્યેક નાગરિકને 50 Mbps ડેટા ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત ઘણા બધા નિર્ણયો લેવાયા છે, જે પૈકી 2022 સુધીમાં ભારતમાં 100 બિલિયન અમેરિકન ડોલરના રોકાણનું લક્ષ્ય રખાયું છે. 2020 સુધીમાં દેશની તમામ ગ્રામ પંચાયતોને 1 Gbps સ્પીડથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે અને 2022 સુધીમાં આ સ્પીડ 1થી વધારીને 10 સુધી કરવામાં આવશે. ત્યારબાદ ભારતના GDPમાં હાલ જે ડિજિટલ સંચાર ક્ષેત્રનું યોગદાન 6% છે તે વધારીને 8% સુધીનું લક્ષ્યાંક છે 2022 સુધીમાં. આજનો ત્રીજો પ્રશ્ન છે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા અનુસાર આધાર કાર્ડને કોના સાથે લિંક કરવું અનિવાર્ય છે? તો આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે. હવે આ પ્રશ્ન પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આના જે નાના નાના ફેક્ટ છે તો એ પરીક્ષામાં પૂછાવવાની 100% સંભાવના છે, એ આપણે જોઈ લઈએ. પહેલું તો મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આધાર કાર્ડ ક્યાં ફરજિયાત છે અને ક્યાં ફરજિયાત નથી. તો પહેલાં ફરજિયાત છે એ જોઈ લઈએ. તો પાન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. આ ઉપરાંત ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે. 3 વસ્તુ માટે, ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે, સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અને પાન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. આ ઉપરાંત આધાર કાર્ડને મોબાઈલ સાથે લિંક કરવું હોય કે બેંકમાં ખાતું ખોલાવવું હોય કે સ્કૂલમાં એડમિશન લેવું હોય તો આ માટે આધાર કાર્ડ જરૂરી નથી. જો કોઈ શાળા જબરદસ્તી માગે તો તે ગુનો ગણાશે. તો 3 બાબતોમાં જરૂરી નથી. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે જે બાબતોમાં આધાર કાર્ડ અનિવાર્ય છે તે બાબતોમાં જો નાનું બાળક હશે અને એક બાળક પાસે આધાર કાર્ડ નહીં હોય તો પણ તેને એ સુવિધાથી વંચિત રાખી શકાશે નહીં. એટલે આધાર કાર્ડ બાળકો પાસે તો બિલકુલ કમ્પલસરી નથી જ, નહીં હતું પણ ચાલશે. તો આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ તાજેતરમાં નાણાં મંત્રાલયે કઈ એપ લોન્ચ કરી છે? આ એપનું નામ છે જનધન દર્શક. આ એપ લોન્ચ કરી છે નાણામંત્રી અરુણ જેટલીએ. આ એપ્લિકેશન જે છે તે સામાન્ય લોકોને ગાઈડ કરશે અને બેન્કિંગ વ્યવસ્થાની તમામ જાણકારી આ એપ્લિકેશન મારફતે મળી જશે. આ ઉપરાંત આ એપ્લિકેશન જે બનાવી છે તે બનાવી છે નાણા મંત્રાલય અને NICA. હવે NICA શું છે? તો આપણે જે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામના ફોર્મ ભરીએ છીએ ઓજસ પર, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, તો તે સોફ્ટવેર છે એ પણ તૈયાર કર્યું છે NICA. NIC નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, તેની સ્થાપના થઈ હતી 1976માં અને તેના મહાનિર્દેશક છે નીતા વર્મા. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સ્માર્ટ સિટી એક્સપો ઇન્ડિયા 2018નું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું છે? આ ઉદ્ઘાટન કર્યું છે જયપુર ખાતે, રાજસ્થાનનું પાટનગર જયપુર, જે પિંક સિટી તરીકે પણ જાણીતું છે, ત્યાં તેમણે ઉદ્ઘાટન એનું કર્યું છે. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 100 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઇન્ડિયન કુલિનરી ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કયા સ્થળે કર્યું છે? આ કર્યું છે આંધ્રપ્રદેશમાં. હવે કુલિનરી ઇન્સ્ટિટ્યૂટ શું છે?
તો તે હોટેલ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવે છે સંસ્થામાં અને વેંકૈયા નાયડુ ઉદ્ઘાટન કર્યું છે. તો અહીં આપણે વેંકૈયા નાયડુ વિશેના બે ફેક્ટ જાણવા જરૂરી છે કે તેઓ ભારતના કયા ક્રમના ઉપરાષ્ટ્રપતિ છે, તો 13મા ક્રમના. અને જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી ત્યારે તમને યાદ છે કે વેંકૈયા નાયડુએ કોને પરાજય આપ્યો હતો, કોને પરાજય આપીને તેઓ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? તો તે હતા ગોપાલ કૃષ્ણ ગાંધીને હરાવીને તે ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તાજેતરમાં બહાર પાડેલા એક રિપોર્ટ અનુસાર આરોગ્યની દેખરેખ કરવાની બાબતમાં અને શિક્ષણમાં રોકાણ કરનારા દેશોમાં ભારતનું સ્થાન કયું છે? તો ભારતનું સ્થાન 158મું છે. કુલ 195 દેશોમાં સર્વે કરાયો હતો, તેમાં ભારત 158મું છે. એટલે કે એનો અર્થ એ થયો કે આપણે શિક્ષણની બાબતમાં અને સંરક્ષણની બાબતમાં ખાસ ધ્યાન નથી આપતા. અને આ યાદીમાં ફિનલેન્ડ પ્રથમ ક્રમે છે. અને ફિનલેન્ડની વાત કરીએ તો 2018 જે હેપીનેસ ઇન્ડેક્સ આવ્યો હતો તેમાં પણ ફિનલેન્ડ સૌથી ખુશહાલ દેશ હતો, પહેલા ક્રમે હતો ફિનલેન્ડ તેમાં. હવે મેપમાં જોઈ લઈએ, કારણ કે ફિનલેન્ડની જે આસપાસના કન્ટ્રી છે એ જે માનવ વિકાસ સૂચકાંક કહીએ કે ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ કહીએ કે એવા જે ટોચના સૂચકાંકો છે એમાં તે દેશો પહેલા ક્રમે જ રહ્યા છે. આ છે યુરોપ. અહીં તમે જોશો આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે. તેમાં છે જે મુખ્ય દેશ છે હું તમને કહી દઉં તો તે છે નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને અહીં આવેલું છે ડેનમાર્ક. તો 4 કન્ટ્રીઝ છે એ મોટા ભાગે તમે જોશો તો 7 દેશોમાં ટોપ પર હશે. માનવ વિકાસ સૂચકાંકની બાબતમાં ટોપ પર હશે, ખુશહાલ દેશોની બાબતમાં પણ ટોપ પર હશે. તો આ બધા દેશોમાં જીવન ધોરણ ખૂબ ઊંચું છે અને તેઓ જલ્દી વિદેશી નાગરિકને નાગરિકતા આપતા નથી. જેટલી નાગરિકતા મેળવવી યુકેમાં અમેરિકામાં ઇઝી છે તેટલી ઇઝી આ કન્ટ્રીઝમાં નથી, કારણ કે આ કન્ટ્રીઝના સ્ટાન્ડર્ડ હાઈ છે અને તેઓ બીજા દેશના લોકોને પોતાના દેશમાં જલ્દી અલાઉડ કરતા નથી. હા, ફિનલેન્ડની વાત આવી છે તો આ છે ફિનલેન્ડ, તેનું પાટનગર છે હેલસિંકી અને તેનું ચલણ છે યુરો. તાજેતરમાં વર્લ્ડ ટુરિઝમ દિવસ ક્યારે ઉજવવામાં આવેલ છે? આ દિવસ ઉજવવામાં આવ્યો આજે, એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ. 1980 વર્ષથી યુનાઇટેડ નેશન્સ દ્વારા દિવસ ઉજવવામાં આવે છે અને આ વર્ષ માટેની થીમ હતી ટુરિઝમ એન્ડ ધ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. હવે ટુરિઝમની વાત આવી છે તો યુનાઇટેડ નેશન્સ હેઠળની જે ટુરિઝમ માટેની સંસ્થા છે તેનું નામ છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. તેનું વડું મથક છે મેડ્રિડ સ્પેન ખાતે અને તેની સ્થાપના થઈ હતી 1975. હવે બીજું ડબલ્યુટીઓ પણ છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે વિશ્વ વ્યાપાર સંગઠન છે તેનું વડું મથક ક્યાં આવેલું છે? ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં દિલ્હી બાદ બીજા ક્રમનું સૌથી મોટું રેલવે નેટવર્ક કયું બન્યું છે? તો આ બન્યું છે હૈદરાબાદ રેલવે. હવે આ વાત છે મેટ્રો ટ્રેનની, તો દિલ્હી મેટ્રો બધા જાણે છે દેશની ખૂબ જ સારી રીતે કાર્યરત ટ્રેન છે. તો ત્યારબાદ બીજા ક્રમનું સ્ટેશન નેટવર્ક બન્યું છે હૈદરાબાદ મેટ્રો. હવે હૈદરાબાદ, હાલ હૈદરાબાદ 2 રાજ્યોની રાજધાની છે, એક છે તેલંગાણા, બીજું છે આંધ્રપ્રદેશ. તો એના વિશે થોડા ફેક્ટ જોઈ લઈએ આપણે, કારણ કે આ તો વિડીયો થોડો નાનો છે, પ્રશ્નો ઓછા છે, માટે આપણી પાસે પૂરતો સમય છે. તો આંધ્રપ્રદેશ જે છે તેની રાજધાની 10 વર્ષ સુધી હૈદરાબાદ રહેશે. ત્યારબાદ હૈદરાબાદ માત્ર તેલંગાની રાજધાની હશે અને આંધ્રપ્રદેશની રાજધાની હશે અમરાવતી. હવે તેલંગાણા છે એમાં પહેલા કુલ 10 જિલ્લા હતા, 21 નવા જિલ્લા બન્યા, ટોટલ જિલ્લા થયા 31. તો આ પણ યાદ રાખવાનું છે. ત્યારબાદ આંધ્રપ્રદેશમાં એક તળાવ આવેલું છે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ચાલો હું તમને મેપમાં બતાવું કે જેથી વધારે સારી રીતે સમજાવી શકાય. તો આ છે આપણા સૌનું બિલોવડ ઇન્ડિયા. તો ઇન્ડિયામાં આંધ્રપ્રદેશ ક્યાં છે? તો અહીંયા છે. ચલો થોડું ઝૂમ ઇન કરીને જોઈએ તો યસ આ રહ્યું. તો આ લેક છે પુલિકટ લેક. હવે એની થોડી વિશેષતા તમને કહી દઉં તો પુલિકટ લેક છે તો તેનું 96% હિસ્સો આંધ્રપ્રદેશમાં છે, બાકીનો 4% હિસ્સો તમિલનાડુમાં છે. કારણ કે જે બ્લેક લાઇન તમને દેખાઈ રહી છે આ તમિલનાડુ છે. તો આ જે 4% હિસ્સો અહીંયા છે,
જેનું પ્રસન્ન હિસ્સો અહીંયા છે અને અહીંયા આવેલું છે શ્રી હરિકોટા, આપણું ઉપગ્રહ પરીક્ષણ કેન્દ્ર છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર અહીં આવેલું છે શ્રી હરિકોટા ખાતે. તમે જોઈ શકો છો સતીશ ધવન સ્પેસ સેન્ટર SDSC, સતીશ ધવન સ્પેસ સેન્ટર અહીં આવેલું છે શ્રી હરિકોટા ખાતે. તો આ તમને યાદ રાખવું જોઈએ. તો આ છે ઉપગ્રહ પરીક્ષણ કેન્દ્ર. તો મિસાઇલ પરીક્ષણ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો તે આવેલું છે ઓરિસ્સામાં, અહીંયા આવેલું છે. તેનું નામ શું છે? તેનું નામ છે અબ્દુલ કલામ આઈલેન્ડ અને અહીં આવેલું છે ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ITR, કે જેથી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવે છે. તાજેતરમાં ભારતીય સેનાના કયા ટેન્ક માટે 1000 એન્જિન ખરીદવાની મંજૂરી મળી ગઈ છે? આ ટેન્કનું નામ છે T-72. હવે આ ટેન્ક માટે જે 1000 એન્જિન ખરીદવાની મંજૂરી મળી છે તે મંજૂરી આપી છે DSE. હવે તમને એ પ્રશ્ન થશે કે DSE શું છે? તો DSE ડેટ મીન્સ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ, અને તેના અધ્યક્ષ નિર્મલા સીતારામન. આ સંસ્થા 2001 થી કાર્યરત છે અને આ માટે કુલ 23,000 કરોડ રૂપિયા ફળવાયા છે. તો સોરી 2300 કરોડ રૂપિયા ફળવાયા છે, બાય મિસ્ટેક એક ઝીરો વધી ગયો છે. અને આ ટેન્કની મદદથી આજે 1000 એન્જિન બની જશે. ત્યારબાદ ભારતની જે યુદ્ધ તાકાત છે તેમાં ઘણો વધારો થશે અને ભવિષ્યમાં પાકિસ્તાન કે ચાઇના વિરુદ્ધ યુદ્ધ થાય તો એ ઘણી બધી રીતે મદદરૂપ થઈ શકશે ભારતને. તાજેતરમાં ગ્વાટેમાલા ખાતે ભારતના નવા રાજદૂત કોણે નિયુક્ત કરાયા છે? આ છે BS મુબારક. હવે તમને પ્રશ્ન એ થશે કે ગ્વાટેમાલા ક્યાં આવેલો છે? તો તમે જોઈ શકો છો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા વચ્ચે આવેલો દેશ છે ગ્વાટેમાલા. મેક્સિકોની દક્ષિણે આવેલો છે. તેનું પાટનગર છે ગ્વાટેમાલા સિટી અને ચલણ છે ક્વેટઝલ. તો ચલો મેપમાં જોઈ લઈએ ગ્વાટેમાલા ક્યાં આવેલો છે. તો આપણે જવું પડશે અમેરિકામાં. તો આ છે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. જો આ જે ઉત્તર અમેરિકા છે 3 દેશો છે, કેનેડા, USA, મેક્સિકો. દક્ષિણ અમેરિકામાં વધારે કન્ટ્રીઝ છે, પણ આ જે વચ્ચેનો નેરો પેસેજ છે એ કહેવાય છે સેન્ટ્રલ અમેરિકા. મધ્ય અમેરિકા અને સેન્ટ્રલ અમેરિકા પ્લસ દક્ષિણ અમેરિકા ભેગા મળીને કહેવાય છે લેટિન અમેરિકા. આ યાદ રાખજો, એકલું આ દક્ષિણ અમેરિકા, એકલું ઉત્તર અમેરિકા, એકલું સેન્ટ્રલ અમેરિકા. સેન્ટ્રલ અમેરિકા પ્લસ દક્ષિણ અમેરિકા ઇઝ ઇક્વલ ટુ લેટિન અમેરિકા. તો આપણે જોયું છે ગ્વાટેમાલા. તો આ મેક્સિકો દક્ષિણ આવેલું છે ગ્વાટેમાલા, તમે જોઈ શકો છો. અને થોડા કન્ટ્રીઝ ઇમ્પોર્ટન્ટ છે હું તમને કહી દઉં. એક છે ગ્વાટેમાલા, ત્યારબાદ છે પનામા. પનામા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શા માટે? કારણ કે અહીંથી કૃત્રિમ કેનાલ બનાવવામાં આવી છે, તેને કહેવાય છે પનામા કેનાલ. પનામા કેનાલ જોડે છે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરને. કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલા કોઈ કન્ટેનર લઈ જવું હોય UK થી યુરોપમાં, સોરી US થી યુરોપમાં, તો અહીંથી છેક નીચે ક્રોસ કરીને લઈ જવું પડતું હતું. પરંતુ અહીંયા કૃત્રિમ કેનાલ બનાવવામાં આવી છે પનામામાં માટે હવે અહીંથી જઈ શકાય છે. પનામામાં એ કેનાલ બનાવવામાં આવી છે કૃત્રિમ, પનામા કેનાલ, અને અહીંથી જઈ શકાય છે. હવે ત્યારબાદ થોડા દક્ષિણ અમેરિકાના કન્ટ્રીઝ જોઈ લઈએ. તો દક્ષિણ અમેરિકાનો બ્રાઝિલ સિવાયના જે કન્ટ્રીઝ છે, સૌથી મોટું કન્ટ્રી બ્રાઝિલ, તે લોકો લેટિન ભાષા બોલે છે. લેટિન ભાષા સ્પેનની ભાષાને મળતી આવે છે, કારણ કે એક સમય આ દેશો પર સ્પેનનું આધિપત્ય હેઠળ હતું. આ બધા દેશો સ્પેનના સંસ્થાનો હતા, પરંતુ બ્રાઝિલ પર આધિપત્ય હતું પોર્ટુગીઝોનું. તેઓ પોર્ટુગીઝોના સંસ્થાનો હતા, માટે બ્રાઝિલની ભાષા પોર્ટુગીઝ છે, જ્યારે બધા દેશોની ભાષા છે લેટિન, એટલે કે સ્પેનિશ ભાષા છે. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, તાજેતરમાં અપાયેલ પુરસ્કારોમાં કેટલા ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે? મેં આ પ્રશ્ન એકચ્યુઅલી પહેલા લીધેલો છે, પરંતુ મેં તમને ફરી રિમાઇન્ડ કરવા માટે લીધો કે કદાચ પરીક્ષામાં ડાયરેક્ટ આંકડો પૂછાઈ જાય કે કેટલા અર્જુન એવોર્ડ વિજેતા છે. તો કુલ 20 છે. રાજીવ ગાંધી ખેલરત્ન 2 વ્યક્તિને મળ્યો, સાંઈ ખોમ મીરાબાઈ ચાનુ વેઇટ લિફ્ટર અને વિરાટ કોહલી ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન, બંનેને મળ્યો. અર્જુન એવોર્ડ 20 જણને મળ્યો છે અને 20 જણનું લિસ્ટ છે. આ 20 જણનું લિસ્ટ છે, આ તેમને મળ્યો છે. તમે 1-2 વાર રિવાઇઝ કરી લેજો જેથી પરીક્ષામાં પ્રોબ્લેમ ના થાય જો પૂછાય તો. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સને કયા દશકને નેલ્સન મંડેલા શાંતિ દશક જાહેર કર્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ દશક છે 2019 થી 2018. નેલ્સન મંડેલાની યાદમાં
આ સાંજે દિવસે જાહેર થયું છે. નેલ્સન મંડેલા વિશે મેં ઘણી વાર તમને જણાવેલું છે, આફ્રિકાના સ્વતંત્રતાના પ્રણેતા છે અને નેલ્સન મંડેલાએ જીવનનો મોટાભાગનો સમય જેલમાં વિતાવ્યો હતો અને જેલમાં એમણે સમય વિતાવ્યો માટે તેમની આંખો અંધારામાં રહી હોવાના કારણે વધારે પ્રકાશ સહન ના કરી શકે માટે તેમની આંખો ઝીણી થઈ ગઈ હતી. પાછળથી તેમને દેખાવાનું ઓલમોસ્ટ બંધ પણ થઈ ગયું હતું. તો આટલી તકલીફો સહન કરીને તેમણે દક્ષિણ આફ્રિકાને રંગભેદની નીતિમાંથી મુક્તિ અપાવી. તો દક્ષિણ આફ્રિકાના ગાંધી તરીકે જાણીતા છે. તો શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે ફ્રન્ટિયર ગાંધી તરીકે કોણ જાણીતું છે? ફ્રન્ટિયર ગાંધી ગુજરાતીમાં કહું તો સરહદના ગાંધી તરીકે કોણ જાણીતું છે? તમે કોમેન્ટમાં જણાવવાનું છે. તાજેતરમાં ઇન્દ્રયાત્રા ઉત્સવ કયા સ્થળે ઉજવવામાં આવ્યો છે? આવું જોવાયો છે નેપાળમાં. નેપાળનું પાટનગર છે કાઠમાંડુ, ચલણ છે રૂપિયા, રાષ્ટ્રપતિ છે વિદ્યાદેવી ભંડારી અને મુખ્યમંત્રી છે વડાપ્રધાન છે કેપી શર્મા ઓલી. અને બિહારના રક્સોલથી નેપાળના કાઠમાંડુ સુધી હમણાં બસ સેવા શરૂ કરવામાં આવી છે. તો આટલા પોઈન્ટ તમને નેપાળ વિશે જાણવા જરૂરી છે. અને તાજેતરમાં મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? આ ગોલ્ડ મેડલ જીત્યો છે શર્મિલા કુમારીએ. શર્મિલા કુમારી તમે જોઈ શકો છો તેને ગોલ્ડ મેડલ જીત્યો છે 58મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં. જ્યારે પણ ભાલા ફેંકની યાદ આવે વાત આવે તો તમારે એક ખેલાડી યાદ રાખવાનો છે, નીરજ ચોપડા. નીરજ ચોપડા એ જ્વેલિન થ્રોઅર છે, ભાલા ફેંકનો ખેલાડી છે અને તેણે એશિયન રમતોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઉપરાંત જ્યારે એશિયન રમતોની શરૂઆત થઈ ત્યારે ભારતનો ધ્વજવાહક નીરજ ચોપડા જ હતો. તાજેતરમાં આર્થિક સ્વતંત્રતા સૂચકાંકના રિપોર્ટમાં ભારત કયા સ્થાને રહેલ છે? આ રિપોર્ટમાં ભારત 96મા સ્થાને રહેલ છે. કુલ 162 દેશોનો રિપોર્ટ થયો, ભારત તેમાં 96મા સ્થાને રહ્યું છે. 17મા ભારત 58મા સ્થાને હતું. સોરી અહીં મિસ્ટેક છે, લાસ્ટ યર ભારત 98મા સ્થાને હતું, 58 નહીં 98 આવશે. અને હવે આ વખતે હોંગકોંગ અને સિંગાપોર પ્રથમ સ્થાને છે. હવે આર્થિક સ્વતંત્રતા સૂચકાંક શું છે? તો આ સૂચકાંકમાં અમુક પેરામીટર્સ ધ્યાનમાં લેવાય છે, જેવા કે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરવાની સ્વતંત્રતા, પછી શ્રમ ક્ષેત્રે અને બિઝનેસ ક્ષેત્રે જે જોડાયેલા વ્યક્તિઓ છે તેમને તેમના ક્ષેત્રમાં આગળ વધવા માટે કેટલી છૂટ આપવામાં આવે છે તે અંગેના પોઈન્ટ્સ લેવાય છે. એમાં હોંગકોંગ અને સિંગાપોર પહેલા નંબરે છે. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ચેમ્પિયન્સ પુરસ્કાર કોને મળેલ છે? આ પુરસ્કાર મળેલ છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટને. કેમ, શા માટે મળ્યો એમને? તો આ પુરસ્કાર તો અપાય છે પર્યાવરણને બચાવવાના પ્રયત્નો કરવાના ભાગરૂપે. હવે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ એ સંપૂર્ણપણે સૂર્ય દ્વારા સંચાલિત છે, સોલર સંચાલિત હોવાથી તેને પુરસ્કાર અપાયો છે. જ્યારે વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ ISA ની સ્થાપના કરવા બદલ આ પુરસ્કાર અપાયો છે. અને એક પોઈન્ટ યાદ રાખજો કે વિશ્વની એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા કે જેનું વડું મથક ભારતમાં છે એ છે ISA, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. તેનું વડું મથક ભારતમાં છે, તેની સ્થાપના થઈ હતી 2017 પેરિસમાં ગુડગાંવ હરિયાણા ખાતે, જે હવે ગુરુગ્રામ તરીકે ઓળખાય છે. અને તેના વડા છે એચ ઈ ઉપેન્દ્ર ત્રિપાઠી તેના વડા છે. તો આ પુરસ્કાર કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નરેન્દ્ર મોદીને અપાયો છે. 18મો પ્રશ્ન છે, તાજેતરમાં ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશન તરફથી અંકિતા રૈનાને એશિયન રમતોમાં ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કેટલા રૂપિયાનું ઇનામ અપાયું છે? આ ઇનામ અપાયું છે 2,00,000 રૂપિયાનું. અંકિતા રૈના ગુજરાતની ખેલાડી છે, તેને ટેનિસમાં સાનિયા મિર્ઝા બાદ સિંગલ્સમાં મેડલ જીતનાર એશિયન ગેમ્સમાં પ્રથમ ભારતીય બીજા ક્રમની ભારતીય મહિલા બની હતી. તેને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2,00,000 રૂપિયાનું ગુજરાત સરકારે તેને 50,00,000 રૂપિયાનું ઇનામ આપ્યું છે અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન તેને 2,00,000 રૂપિયાનું ઇનામ આપ્યું છે. હવે હું તમને ચાર ખેલાડીઓના નામ કહું કે જેમને ગુજરાત સરકારે ઇનામ આપ્યા છે. પહેલી છે સરિતા ગાયકવાડ, તેને ગુજરાત સરકારે 1,00,000 ઇનામ આપ્યું અને તેને પોષણ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરી. અંકિતા રૈના અમદાવાદની છે, તેને ગુજરાત સરકારે 50,00,000 રૂપિયાનું ઇનામ આપ્યું અને અંકિતા રૈનાને બેટી બચાવો બેટી પઢાવોની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી. ત્યારબાદ માનવ ઠક્કર અને હરમિત દેસાઈ
તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા અને એ બંનેને 30-30 લાખ રૂપિયા અપાયા ગુજરાત સરકાર તરફથી. અને બીજું હું તમને જણાવી દઉં કે ગુજરાત સરકાર તરફ ગુજરાત તરફથી કુલ 6 ખેલાડી ગયા હતા એશિયન રમતોમાં. આ 4 ખેલાડીના નામે તમને કહ્યા, ત્યારબાદ અંશુલ ઠક્કર સ્વિમિંગમાં અને એલા વેલિન વેલારીવન શૂટિંગમાં. એ બંને ખેલાડી મેડલ વગર ખાલી હાથ પાછા ફર્યા હતા. તાજેતરમાં સાઉદી અરેબિયાના કયા 2 શહેરો વચ્ચે હાઈ સ્પીડ રેલવે સુવિધાની શરૂઆત કરવામાં આવી છે? આ 2 શહેરો છે મક્કા અને મદીના. તો મક્કા મદીના વચ્ચે શરૂઆત થઈ છે અને આ 2 પવિત્ર શહેરો છે. એના વચ્ચેનું 450 કિમીનું અંતર છે, એ માત્ર 2 કલાકમાં કાપી શકાશે. મક્કા એક શહેર છે જ્યાં મુસ્લિમો પોતાની પવિત્ર હજ યાત્રા કરવા માટે જાય છે. અને ત્યારબાદ મદીના પણ એક અતિ મહત્વનું ધાર્મિક સ્થળ છે અને અહીં જ મક્કામાં જ આવેલું છે પેલું કાબાનો પથ્થર. તો આ 2 પ્લેસીસ એ અતિ પવિત્ર શહેરો છે ઇસ્લામ ધર્મના. અને આ 2 શહેરો વચ્ચે હાઈ સ્પીડ રેલવે સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. અને સાઉદી અરેબિયામાં જોકે રાજાશાહી છે, પરંતુ હવે તેઓ ધીમે ધીમે થોડા મોડર્નાઇઝ થઈ રહ્યા છે, આધુનિકીકરણ અપનાવી રહ્યા છે. તેમણે પહેલા મહિલાઓને ફૂટબોલ જોવાની છૂટ આપી, થિયેટર શરૂ કરાવ્યા. શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે સાઉદી અરેબિયામાં જે ફિલ્મોને છૂટ મળી તો ત્યાં રિલીઝ થનાર ભારતની પહેલી ફિલ્મ કઈ હતી? ત્યારબાદ બોલિવૂડની પહેલી ફિલ્મ કઈ હતી? 2 અલગ છે. સાઉદી અરેબિયામાં રિલીઝ થનાર ભારતની પહેલી ફિલ્મ કઈ હતી અને બોલિવૂડની પહેલી ફિલ્મ કઈ હતી તે તમારા કોમેન્ટમાં જણાવવાનું છે. અને હવે તેમણે રેલવેનું કામકાજ પણ શરૂ કર્યું છે. તેનું પાટનગર છે રિયાદ, તો ત્યાં રેલવેનું એક નેટવર્ક ઊભું કરવાની જાહેરાત કરી છે. તો એક સારા ન્યૂઝ છે સાઉદી અરેબિયા માટે પણ અને એક રીતે તેના નાગરિકો માટે પણ એક સારા સમાચાર છે. તો આ સાથે આજનો વિડીયો કન્ક્લુડ કરીએ છીએ. આ વિડીયોની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ, ગોડ બ્લેસ યુ ઓલ.